સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કરમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પૂર્ણેશભાઈ મોદી કે જેઓના પર 12 વિધાનસભા મતક્ષેત્રની જવાબદારી આવી છે. સૌથી પહેલાં તો પૂર્ણેશભાઈ આપનું હાર્દિક સ્વાગત છે. ચૂંટણીનો ચક્રવ્યૂહ એટલે રમત શૂન્ય ચોકડીની, પરંતુ શૂન્ય ચોકડીની આ રમતના અંતે તો જો જીતા વોઈ સિકંદર. સિકંદર કોણ બનશે તો 13મીએ મતદાન થશે, 20મીએ મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે. પરંતુ અત્યારે કદાચ સૌથી વધુ વ્યસ્ત વ્યક્તિ હોવ તો તે તમે છો, કારણ કે 12 બેઠકોની જવાબદારી તમારા પર છે અને 100% પરિણામ આપો તો એ સાચું પ્રમુખ પદ કહેવાય એવું મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ માનતા હોય અને લોકો પણ એવું માને, બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. પહેલો પ્રશ્ન, તમારા નેતૃત્વ હેઠળ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મહાનગરપાલિકાની આપ બેઠકો બધી જીત્યા અને મહાનગરપાલિકામાં સત્તાનું સુકાન ભારતીય જનતા પાર્ટીએ સંભાળ્યું. ત્યારબાદ આ બીજી ચૂંટણી વિધાનસભાની છે અને તેની લોકોની આશા પણ એટલી જ મોટા પાયા પર હોય. તમારા વિરોધીઓને એટલે કે કોંગ્રેસના મિત્રોને કે બીજા પાર્ટીના મિત્રોને જ્યારે પણ આ પ્રશ્ન પૂછીએ છીએ કે તમે વિરોધ પક્ષ તરીકે સબળ અને સક્ષમ કેમ નથી રજૂઆત કરી શકતા, ત્યારે એમનો પણ એવો જવાબ હોય છે કે ભાઈ સામે એટલી ભારે ભરખમ બહુમતી હોય તો અમારો અવાજ તો લઘુમતીનો ક્યાંનો ક્યાં દબાઈ જાય. એટલે 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 મુદ્દો એટલો છે કે વિરોધના સચોટ મુદ્દા હોય તો કોઈ ના પાડતું નથી, એના આવકારે જ છે. પણ નકરું ખાલી ખાલી નાની નાની બાબતમાં જેમાં કાંઈ લેવાનું નહીં હોય ને રાયનો ડુંગર બનને વિરોધ કરવો, એટલે એ પાછળ પડતા હોય છે. નકરા મુદ્દા લઈને આવો, નકર ટૂંકમાં ટૂંકમાં એ પણ એ વાતનો એ લોકો સ્વીકાર કરે છે કે મસમોટી બહુમતી ભારતીય જનતા પાર્ટીની છે અને તે સત્ય સ્વીકારવા તેઓ પણ તૈયાર છે. સવાલ એટલો જ છે કે હવે તમારા નેતૃત્વની કસોટી છે, આ 12 બેઠક કેવી રીતે જીતી શકશો એ નથી આપણે આજની વાતની શરૂઆત કરી. ખૂબ સારો સવાલ કર્યો. દર્શક મિત્રો નમસ્કાર. મૂળ ભારતીય જનતા પાર્ટી અને સુરત આપણું આખું મહાનગર એ ભાજપનો આખો ગઢ છે. આ ગઢ બનાવવાની પાછળ વર્ષોના પાર્ટીની તપસ્યા, એની વિચારધારા, એના કાર્યકર્તાઓ, એના દ્રઢ સિંચન, પ્રત્યેક સુરતીઓને એમ લાગે કે નહીં આ ભાજપના અમારા કાર્યકર્તા છે, આપણા છે, જન્માષ્ટમીથી નીકળેલા કાર્યકર્તાઓ છે. લોકોનું હિત જ્યાં જ્યાં સચવાતું હતું ત્યાં આગળ આવીને, જ્યાં અન્યાય થતો હોય ત્યાં લડત આપીને પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ લોકોનું હૃદય જીત્યું છે. અને એના પ્રતાપે આપણે જો 1985માં આપણી પાસે સીટ નહીં હતી, પરંતુ 90, 95, 98, 2000, 2002, 2004, 2005, 2007, 2009, 2010 આ બધી ચૂંટણીઓમાં સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને સુરતમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વના જે કંઈ નેતા, અમારા આદર્શ બધા નેતાઓ છે અને એમની જે ઇમેજ છે, પાર્ટીની જે ઇમેજ છે, આના કારણે લોકોમાં વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી જે કહે છે એ કરે છે. રાષ્ટ્રવાદી પાર્ટી છે, કોઈના પ્રત્યે તુષ્ટિકરણ નહીં. આ સચોટ કારણને કારણે ભારતીય જનતા પાર્ટી એક નિષ્ઠાથી, પ્રમાણિકતાથી અને કુશળ વહીવટ કરીને, પારદર્શક વહીવટ કરીને રાજકીય ક્ષેત્રની અંદર તમામ સરકારો આપણે ચલાવીએ છીએ. એમાં આ રાજ્યનો કે સુરત મહાનગરના તમામ વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય એવો એક સેવાનો ઉત્તમ ઉદાહરણ ભાજપ પૂરું પાડે છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને એ સમીકરણના આધાર ઉપર તમે આ 12 બેઠકો જીતી શકશો તેવો તેમને આશાવાદ છે. પરંતુ જ્યાં જ્યાં પણ છેલ્લી સંસદની ચૂંટણીની અંદર માઇનસની અંદર ભારતીય જનતા પાર્ટી ગઈ હતી, મારો જે ઉલ્લેખ છે તે બહુ ઓછી બહુમતીથી જીતેલી સુરત પૂર્વની સીટ, કે પછી વરાછા વિધાનસભા, કે પછી કામરેજ મતક્ષેત્રની અંદર કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી જેઓ કોંગ્રેસના છે તેમનું વધેલું વર્ચસ્વ, આ ઉપરાંત પણ કેટલી સીટો એવી છે લિંબાયત જેવી, આ બધી સીટો ઉપર ખરાખરીના અને બરાબરીના ખેલ છે, તે છતાં પણ તમે એમ કહો કે એ પણ અમે જીતી જશો, એ કેવી રીતે ગળે ઉતરે? બહુ સરસ સવાલ કર્યો આપે. 2007માં આ બધી વિધાનસભા જૂના સીમાંકન મુજબ હતી, ત્યારે આપણે 5-5 સીટ જીત્યા હતા. 2009માં લોકસભાની જે કોન્ટેસ્ટ થઈ તેમાં આ 12માંથી માત્ર 2 વિધાનસભા, એક ઉત્તર અને એક વરાછા, એ માઇનસ આવ્યા હતા. ત્યારનું જે ધારાધોરણ હતું એ જુદું છે. સામાજિક લેવલમાં 2 ઉમેદવાર પૈકીનો 1 ઉમેદવારની પસંદગી થઈ હતી, પરંતુ ત્યારબાદ 2010માં મહાનગરપાલિકાની ચૂંટણી થઈ ત્યારે પસંદગીનો ધોરણ જે આવ્યો
એની અંદર લગભગ સમાન ઉમેદવાર આવ્યા બંને પક્ષે. આના કારણે લોકોએ ભારતીય જનતા પાર્ટી તથા એસ્ટાબ્લિશ કર્યું જ છે. આપણે જોઈ શકીએ છીએ મહાનગરપાલિકાનું મહાનગરપાલિકાનું રિઝલ્ટ, આપણે કે આપણે આખા શહેરમાં એક નંબરના વોર્ડથી લઈને ઉધનાના 10 વોર્ડ બાદ કરતાં 28 વોર્ડ છે આપણી પાસે. એ 28 વોર્ડમાંથી માત્ર 2 વોર્ડ નાણાવ સાપોરનો વોર્ડ નંબર 13 અને સલાબતપરાનો વોર્ડ નંબર 25 સિવાય બધે જ ભારે બહુમતીથી જીત્યા છે. આ જ કારણ બતાવે છે કે ભલે 2009માં થોડા માઇનસ હતા, પરંતુ જ્યારે અમે સમાન ઉમેદવાર એક સામસામે જ્યારે ઉમેદવાર સમાન હોય છે ત્યારે ભાજપ અને કોંગ્રેસનો, ત્યારે લોકો ભારતીય જનતા પાર્ટીની પડખે રહે છે, રહેશે, અને આ ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે થશે ને થશે. ગુણેશભાઈ, 12 ઉમેદવારોની જે લાયકાત છે એ લાયકાતના ધોરણો કયા, કદાચ તમે એનો જવાબ એમ આપી શકશો કે એ તો હાઈકમાન્ડે નક્કી કર્યું છે, પરંતુ શરૂઆત તો સ્થાનિક કક્ષાએથી થઈ, તમે પણ પસંદગીની અંદર ખૂબ મોટો ભાગ ભજવ્યો હશે, પરંતુ નવા ચહેરાઓની વાત આવે તો એક યુવાન અને એક મહિલા, એ સિવાય તમામ જૂના ચહેરાઓ રિપીટેશન, ખાસ કરીને મારો ઉલ્લેખ છે તે નરોત્તમભાઈ પટેલ, રણજીતભાઈ ગિરીટવાલા, નાનુભાઈ વાનાણી, કિશોરભાઈ માકાવાલા, કોઈ પણ જાતનો પ્રયોગ મુખ્યમંત્રીશ્રીએ કર્યો નથી તેમાં, અને બાકીના પણ જે મૂર્તિયા છે તે બધા જૂના જે જોગીઓ છે તેઓને ઉતાર્યા છે, એટલે કે ટૂંકમાં સેફ ગેમ તેઓ રમવાનું પસંદ કર્યું છે. તો આ જે ઉમેદવારોને નક્કી કરવાની લાયકાતના ધોરણો પર ખાસો મોટો કચવાટ છે, આવું શા માટે? નહીં, કોઈ તમે જે પ્રશ્ન પૂછો છો, ઉમેદવારો નક્કી કરવાનું પ્રિવિલેજ ભાજપની મોવડી મંડળને છે. પ્રદેશના અમારા હોદ્દેદારો આદરણીય મુખ્યમંત્રીશ્રી પાર્લામેન્ટરી બોર્ડને છે. પાર્લામેન્ટરી બોર્ડ ઉપરાંત દિલ્હીમાં પણ આ બેઠક થાય છે. તો ભારતીય જનતા પાર્ટીની કાર્ય જે નીતિરીતિ વર્ષો જૂના ઘડાયેલા કાર્યકર્તા, કોઈક સીટ પર મહિલા, યુવા, બધું જ ઇક્વેશન બેલેન્સ કરીને સમાજના તમામ લોકોને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. આ ચોક્કસ ફેક્ટરને ધ્યાનમાં રાખીને ઉપર ચોક્કસ પ્રકારનું ડિસ્કશન થતું હોય છે, અને અંતમાં તો આપે જ કહ્યું છે કે જો જીતાઓ સિકંદર, તો આ શ્રેણી પર મોવડી મંદર વિચાર કરીને, બહુ યોગ્ય વિચાર કરીને બધાને લાવ્યા છે. પરંતુ સ્થાનિક એકમથી હું ફરીવાર કહું છું કે કોર્પોરેશનની ચૂંટણી હોય તો અમે સ્થાનિક નેતાગીરી આમાં વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ કરીએ કરતા હોઈએ, પરંતુ જ્યારે રાજ્ય સરકારની, જ્યારે એસેમ્બલીની ચૂંટણી છે, આ વિધાનસભા છે, ત્યારે સંપૂર્ણ અમારા નેતાઓને અમે પણ ફોરમમાં ચોક્કસ પ્રકારે ભાગ લઈએ છીએ, પરંતુ ત્યારબાદ એઓની પણ બેઠકો થતી હોય છે, અને આખરી નિર્ણય જે પાર્લામેન્ટરી બોર્ડ જે આપે તે અમારી સંગઠન હર હંમેશ માટે ચડાવે છે અને ચડાવતા રહેશું. સમાજના બધા વર્ગને સાથે રાખીને વાત તમે કરો છો, પરંતુ સમાજના બધા વર્ગને પ્રતિનિધિત્વ આપવાનું શક્ય પણ નથી, કઈ કેટલાય સમાજો છૂટી પણ ગયા છે આપણી પાસે, એ લોકો નારાજ થાય, નારાજ થઈને કંઈક બુમરેંગ કરે. આપણી પાસે 12 સીટ છે, અને 12 સીટના કારણે મેક્સિમમ લોકોને સમાવવાનો પ્રયત્ન કરતા હોય છે. મહાનગરપાલિકામાં પણ બાકીના આપણે ચૂંટાયો છે માન્ય સમાજને, તો કુલ મિલાઈને બધાનો ચાન્સ લાગતો હોય છે વારાફરતી. હું મારી વાત કરું, 98માં અમારું નામ ચાલ્યું હતું, 2002માં ચાલ્યું હતું, અમારા હેમંતભાઈ ચપટવાલાનું ચાલુ ચૂંટણી દરમિયાન અવસાન થયું હતું. 2003માં પણ બોલાવ્યા હતા, 2007માં પણ હતા, ક્યારેય અમને મોકો મળ્યો નથી. પરંતુ અમે ચોક્કસ પ્રકારના વિચારધારાના લોકો છે. શું આ આપણને ટિકિટ મળે શું અંતિમ વાત છે? નહીં. ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે પાર્ટીમાં કોઈકને કોઈક જગ્યાએ આપણું સ્થાન હોય, એટલે આપણી જવાબદારી ભાજપના એક કાર્યકર્તા તરીકે, ભાજપના એક જવાબદાર પદાધિકારી તરીકે આપણી જવાબદારી ભારતીય જનતા પાર્ટીની જે વિચારસરણી છે, જે નીતિરીતિ છે, એ લોકો સમક્ષ લઈ જવાની હોય છે. ઉમેદવાર આજે આ છે, કાલે બીજો આવે, ત્રીજો આવે, સંગઠનની જવાબદારી છે બધાને માથે ઉપાડીને જવાનું, પ્રજા વચ્ચે વાત મૂકવાની અને એને જીતાડવાનો. કારણ કે આખરે આ એક ડિફરન્સ જે પાર્ટી છે, જેનું વાત જે છે કે આપણે બીજી પાર્ટી જેવા નથી, આપણે બીજી પાર્ટીનું લક્ષ છે, બીજી પાર્ટીનું લક્ષ એ છે કે એના કેન્દ્રમાં ખુરશી છે, એ જ્યાં હોય ત્યાંથી ખુરશી કામમાં આવવી જોઈએ, એટલે કંઈક હદે બી જાય, અનેક પ્રકારની તુષ્ટિકરણની નીતિને હદે બી જાય, અનેક પ્રકારની ખુરશી મેળવવા માટે કાવા દાવા ષડયંત્રની રીતે પણ જાય. પરંતુ અહીં ભાજપમાં જે વિચારધારા છે, રાષ્ટ્રવાદ છે કે આપણે રાષ્ટ્ર માટે છે,
દલ બાદ મેં રાષ્ટ્ર પહેલે, તો આ જે ભાવનાના કારણે જ લોકો કામ કરી રહ્યા છે. ત્યારે અમારે તો એટલું જ કહેવું છે કે મોવડી મંડળે જે લોકોને આપણે ઉમેદવાર તરીકે મોકલા છે, સિલેક્ટ કર્યા છે, એ અમારા બધા ઉમેદવારો પ્રજા વચ્ચેના છે અને પ્રજા સમક્ષ જશે. અને ભારતીય જનતા પાર્ટીને અટલ લોકો જે ચાહે છે, આ બધા જ લોકો મત આપીને ભારતીય જનતા પાર્ટીના આજે આપણને એમ લાગે છે કે 12 ઉમેદવાર છે, પરંતુ આ 12 ઉમેદવાર કોના હાથ મજબૂત કરશે કે જે આ રાજ્યના મુખ્યમંત્રી અમારા આદર્શ વહીવટકર્તા રાષ્ટ્રવાદી નેતા આખા દેશ અને દુનિયામાં ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરશે અને એમને જે ચીંધેલું કામ હશે અને જે વિકાસની વાત છે તે નીચે સુધી પહોંચાડવાનું કામ આ બધા જ ઉમેદવાર કરશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. ઉમેશભાઈ, આપે વિચારધારાની વાત કરી, આપે ભાજપની નીતિ રીતિની વાત કરી, શૈલીની વાત કરી, પરંતુ ભાજપની વિચારધારા જે કંઈ હતી વર્ષો પહેલાં એમાંથી તો એ બહુ દૂર ચાલી ગઈ છે. હિન્દુત્વ અને કટ્ટર હિન્દુવાદની જે વાત હતી તેમાંથી પણ દૂર ચાલ્યા ગયા છે અને હવે કદાચ તમને મોડે મોડે પણ સમજાયું છે કે માત્ર હિન્દુઓની સાથે રાખીને. એ તમારી કટ્ટરવાદની વાત જોડે હું સંમત નથી. જ્યારે જ્યારે રાષ્ટ્રવાદની વાત કરી છે ત્યારે કોંગ્રેસે વિરોધ કર્યો છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દાખલા તરીકે લાલ ચોક શ્રીનગર, તિરંગો જંદો બાળે, પાકિસ્તાન જય હોના નારા લાગે તો કોઈપણ રાષ્ટ્રવાદી હિન્દુસ્તાનીઓનું ખૂન ગરમ થાય. અને એના કારણે જે કાર્યક્રમ અપાયો, લાલ ચોક ઉપર આતંકવાદની છાતી ઉપર જઈને ભાજપનો તિરંગો ઝંડો 1991માં લહેરાવ્યો, એ શેના કારણે લહેરાવ્યો? રાષ્ટ્રવાદના કારણે. હવે જો કોઈ રાષ્ટ્રવાદને લક્ષ્યમાં રાખીને હિન્દુવાદની વાત કરે તો એ બી બરાબર નથી. રાષ્ટ્ર પ્રથમ, હજુ બી કહું છું, ભારતીય જનતા પાર્ટી 1951 પૂર્વ જનસંઘ આજે બી કહે છે કે દેશ પહેલે બાદ મેં દલ, તો દલ અમારું જે છે રાષ્ટ્રવાદી છે. અને જે લોકોને આ રાષ્ટ્રપ્રેમ ગમતો નહીં હોય એ કટ્ટરવાદમાં ખપાવે, કોમવાદમાં ખપાવે, હિન્દુત્વમાં, કટ્ટર હિન્દુત્વમાં ખપાવે. હિન્દુત્વ એ ચોક્કસ વિચારધારા છે, એક આદર્શ જીવન પદ્ધતિ છે. હિન્દુત્વ એ સનાતન કાળથી ચાલો આવેલો દેશ છે, એ મારે એ દિશામાં જવું નથી. નહીં તો મારે 1,97 કરોડ વર્ષ જૂની પ્રાચીન હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, વિશ્વમાં અજોડ સંસ્કૃતિ કે જે ચંદ્ર અને દરિયાઈના ઓટ પર તિથિને આધારે ચાલનારા આપણે લોકો છે, જે પરફેક્ટ વિજ્ઞાન છે, એમાં ક્યારે કોઈ ફેરફાર નથી આવતો. 5,000 વર્ષ પછી ક્યારે સૂર્યગ્રહણ થશે, ચંદ્રગ્રહણ થશે એ આપણું શાસ્ત્ર કહે છે. 5,000 પહેલાં ક્યારે થઈ ગયો એ આપણું શાસ્ત્ર કહે છે. ગતિને આધારે છે આખું બ્રહ્માંડ, ચોક્કસ ગતિ નિયત કરેલા આધારે જે ચાલે છે એ જ પ્રચંડ સનાતન ધર્મ, વૈજ્ઞાનિક ધર્મ, કુદરત, એ જ આપણો ધર્મ છે. એટલે ટૂંકમાં તમે જે વિચારધારાની વાત કરો તેને વળગીને ચાલી રહ્યા છો તેવું આપનું માનવું છે. તમે દુહાઈ આપી તમારા ભૂતકાળના નેતાઓને, પરંતુ એ જ ભૂતકાળના કેટલાક નેતાઓ નારાજ થઈને તમારી સામે પડે અને ગુજરાત પરિવર્તન પાર્ટી ઊભી કરે અને તેમનો એક ધગધગતો લાવા તેમના હૃદયની અંદર વહેતો હોય, તેમના અન્યાયનો લાવા વહેતો હોય અને એ આક્રોશ તેઓ અત્યારે વ્યક્ત કરી રહ્યા છે, તો એ જે આખું વલણ છે એ વલણ તમને કેટલે અંશે નુકસાન કરતા સાબિત થશે? બે શબ્દમાં જવાબ આપી શકો. મહાનગરપાલિકામાં મચપા લડ્યું હતું અને એની શું દશા થઈ હતી બધા જાણે છે. અને આજે પણ આ આખો પ્રશ્ન આપણે પ્રજા પર છોડીએ છીએ, પ્રજા આનો જવાબ ફરી એ જ રીતે આપશે એવો મને અટલ વિશ્વાસ. કોંગ્રેસની શક્તિને તમે કેવી રીતે અવગણી શકો? કારણ કે જે રીતે છેલ્લા 1 વર્ષથી તેઓ તૈયારી કરે છે, જે રીતે તેઓએ પોતાના 12 મુદ્દાના વચનોનો મારો ચલાવ્યો છે ભારતીય જનતા પાર્ટીની સામે, તો તેને કારણે તમને આઘાત નથી લાગ્યો, દગાઈ ગયા હોય તેવું નથી લાગતું? ક્યારે નહીં ભાઈ. આ લોકો જ્યારે જ્યારે સત્તાથી વંચિત થયા એટલે એ લોકોને ચેઇન પડતું નથી. એટલે આ વખતે થયું કે ભાઈ આ કેટલા વર્ષોથી પ્રજા આપણને લાવતી નથી, પ્રજામાં જવાય એવું નથી. કોંગ્રેસની નીતિ રીતિ આખા દેશની અંદર આ વર્ષે તો જેવું સવારે છાપું વાંચો 2012નું, જાન્યુઆરીથી આજ દિન ડિસેમ્બર, એટલે કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસ સરકારના કોઈના કોઈ નેતાનું એવું મોટું કૌભાંડ આવે ને
કે જે નાનો માણસ જે છે ને 10-12 હજાર 20 હજાર પગારવાળો જે પોતાનું કુટુંબ ચલાવતો હોય એને જ આ કેટલા મીંડા છે એ પણ ગણી શકતો નહીં હોય. આના કારણે એના દિલમાં ધકધક તો લાવા છે કે આ દેશમાં કોંગ્રેસને પતાવી નાખવી છે. આ તમે અંડર કરંટ આખા દેશ તો જાણી શકતા નથી ને, તાકાત હોય તો ચૂંટણી આપે કેન્દ્ર જાન્યુઆરીમાં આપી દે, એવો ધકધક તો લાવા છે કે એકલો માત્ર ભ્રષ્ટાચાર અને એટલા બધા રૂપિયાઓનો કે જે કોઈ બેસુમાર, એટલે ઉદાહરણ કેવું આપવું પડે ગામડામાં કે ભાઈ કેન્દ્રની કોંગ્રેસ ભ્રષ્ટાચાર કરે છે, આપણે એમ કે 1,76,00,000 કરોડ હવે એની પાછળ કેટલા મીંડા લાગે ગામડે ખબર નથી, એટલે ઉદાહરણ આપવું પડે કે સાહેબ 500 ખટારા ભરીને જેટલા પૈસા ભરાય એટલા રૂપિયા પસાર થાય એટલા રૂપિયા, એટલે એને ખબર પડે કે આ શું ચાલી રહ્યું છે. આ જે લાવા છે ને કે આ દેશને લૂંટો, પૈસા બનાવો, પૈસા ભરો, દેશનું જે થવાનું તે થાય, બાંગ્લાદેશ ઘૂસી જાય તો ઘૂસી જાય, ચાઇના ઉપર બોર્ડરમાંથી જમીન લઈ જાય તો લઈ જાય, પાકિસ્તાન ચાઇનાને કાકાકોરમની પટ્ટીમાંથી પણ જમીન આપવા તૈયાર હોય તો ભલે જાય, જેનું જે થવાનું હોય તે થાય. કેન્દ્રમાં જે નેતૃત્વ છે, ઓમર અબ્દુલ્લા શ્રીનગર જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી છે, એ એમ કહે કે કસાબને ફાંસી આપો તો જોવા જેવું થશે. આ બધું આ કેન્દ્રની કોંગ્રેસની કોઈ નીતિ નથી, કોઈ આદર્શ નથી, માત્ર ભ્રષ્ટાચાર અને આઝાદી પછી ભ્રષ્ટમાં ભ્રષ્ટ સરકાર હોય તો આ છે. એટલે લોકોના દિલમાં જે લાવા છે કે કેન્દ્રની અંદર બેઠેલો ગામડાથી લઈને સંસદ સુધી આ કોંગ્રેસી નેતાઓને ક્યારે કોઈ મત આપશે નહીં એવો મને અટલ વિશ્વાસ છે. કોંગ્રેસના ભ્રષ્ટાચારની વાત કરો છો તો ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર નથી એવું તમે કહેવા માંગો છો, તો પછી આક્ષેપો શેને માટે થાય છે ભાજપના નેતાઓ પર? કયા આક્ષેપો થયા મને તમે ચોક્કસ વાત કરો. કોઈ રાજ્યની અંદર કોઈ એક અહેવાલના કારણે ચોક્કસ કારણો વગર વાત મૂકી દેવી, અને જ્યારે આ પ્રશ્ન ક્યારે આવ્યો કે કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસ સરકારે આટલો બધો ભ્રષ્ટાચાર કર્યો એટલે શું કરવાનું, ગુજરાતના કોંગ્રેસીઓ વિધાનસભામાં બેસીને આક્ષેપ ચાલુ કરી નાખ્યા કે તમે ભ્રષ્ટાચારી છો, બસ કોઈ વાતમાં વજૂદ નહીં, માથા ધડ વગરની વાતો, કથાકથિત વાતો. તમે જે પ્રશ્ન કર્યો ને કે 12 વસ્તુ આપવાની, હું તમને દાવા સાથે કહું છું ઘરની ઘરની યોજનાની વાત લાવ્યા, રાજસ્થાનની અંદર પૈસા લીધા, ફોર્મ ભરાયા, ઘરના ઘરની વાત કરી, આજે ક્યાં ઘર અપાયા છે? બેઠ કેટલા વર્ષ થઈ ગયા રાજસ્થાનને? દિલ્હીમાં શીલાબેન દીક્ષિત ઘરના ઘરની વાત લઈને આવ્યા, આજે કોર્ટમાં એવું કીધું કે અમે નથી આપવાના. તો આ લોકોની વાત તમે ઘરના ઘરમાં જે પ્રકારેની નીતિ રીતિ છે, માત્ર લોભ લાલચ છેતરપિંડી ગુમરા લોકોના મનને આપણી તરફ કેવી રીતે વાળવા, આ એક એ લોકોની કળા છે. પરંતુ પ્રજા જ્ઞાનના યુગમાં જીવે છે, વિજ્ઞાનના યુગમાં જીવે છે, 21મી સદીમાં જીવે છે. 1980ની સ્થિતિ આજે નથી, આજે શિક્ષિત લોકો છે, હવે પ્રજાને ગુમરાહ કરી શકાય નહીં. એટલે આ બધી યોજના, એક જગ્યા પર મેં એક કાર્ટૂન જોયું હતું, એ કાર્ટૂન ફેસબુક પર મુકાયું હતું, ગણપતિ દરમિયાન ફરતા ફરતા એણે બતાવ્યું કોમ્પ્યુટર પર કે કોંગ્રેસ નાનું ઘર આપવા લોકોને એટલા માટે તૈયાર થયું છે કે એને ઉપર મોટા ઘરમાં વિધાનસભામાં બેસવું છે. જો આટલી વાત 8મા ચોપડી ભણેલો માણસ જો કરતો હોય ગણપતિના મંડપ પરથી બેસીને, તો સ્પષ્ટ વાત થાય છે, બધાને ખબર છે કે આ માત્ર વાત કરે છે પેલા ઘરમાં જવાની. જેવા પેલા ઘરમાં ગયા તેવી આ વાત ભૂલાઈ જશે, આ બધા જ જાણે છે. એટલે એનો મુદ્દો નહીં ચાલે, કોંગ્રેસના કોઈ લોભામણા છેટામણા કોઈ મુદ્દા ચાલવા નથી, કશે ચાલવા નથી, ગુજરાત નહીં આખા દેશમાં ચાલવા નથી. વાતમાં આગળ વધી આપણે વાત કરી રહ્યા છે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પૂર્ણેશભાઈ મોદીની સાથે, અને પૂર્ણેશભાઈના માથે 12 જેટલી બેઠકો જીતવા માટેની જવાબદારી આપવામાં આવી છે. પૂર્ણેશભાઈ, યોજનાઓની તમે વાત કરી, એ શબ્દ સાથે એ ભાજપ સીધે સીધો સંકળાયેલો છે. ભાજપની પણ ગુજરાત સરકારની કેટલી બધી યોજના, કેટલા બધા મેળાઓ, એ મેળાઓ થકી થતો કરોડો રૂપિયાનો વેડફાટ, અને ઉત્સવોના નામે અધિકારીઓને કામ ન કરવા માટેની મળી જતી છૂટ, અધિકારીઓ બેફામપણે વર્તે અને કોઈને ગાંઠે નહીં, પ્રજાના પ્રતિનિધિઓને જે લોકો ન ગાંઠતા હોય તો એ સામાન્ય માણસને તો શું ગાંઠવાના, આ જે વાત છે ગુજરાતની એની સાથે તમે કેટલા અંશે સંમત છો? બિલકુલ સંમત નથી.
પહેલાં કોઈ પણ અધિકારી પાસે જાઓ, 15 વર્ષ પહેલાંની વાત કરીએ, તો કોઈ અધિકારી ભાવ પૂછતો નહીં હતો. આજે ચિંતન શિબિરના કારણે અધિકારી લોકોને આવકારે છે, બેસાડે છે, ચા પીને મોકલે છે, ઠંડુ પીવડાવીને મોકલે છે. તો તમને નેતાઓને મોકલો, અરે બધાને, આવનારી પ્રજાને જે આવકાર, કોઈને પણ પૂછો, આવકાર મળે છે, લોકોનો પ્રશ્ન સાંભળે છે, વાચા મળે છે, એના માટે સમય કાઢતા થયા છે. બીજું એક ઉદાહરણ આપું તમને. આજે મેળાની વાત કરો તમે, કૃષિ મેળાની વાત કરીએ, બરાબર છે? તમે શિક્ષણ જે આપણું જૂન મહિનામાં સ્કૂલ ખુલે છે, શાળા પ્રવેશ ઉત્સવની વાત કરી, અરે શાળા પ્રવેશ ઉત્સવમાં જ્યારે મે મહિનાનો ધગધગતો તાપ હોય, આખા ગુજરાતમાં સચિવ કક્ષાના 44 ડિગ્રી તાપમાં ઘરે ઘરે ફરે અને ગામડે ગામડે ફરીને દીકરીઓને ભણાવવાનું વચન લેવું, એને શિક્ષિત કરવું, એને આ જે વ્યસનો છે, જે કુટેવ છે, જે રિવાજો છે ખોટા સમાજમાં, એને દૂર કરવા માટે બેટી બચાવ અભિયાન ચલાવવું પડે, સર્વ શિક્ષા અભિયાન ચલાવવું પડે, બેટીઓને સ્કૂલમાં પ્રવેશ લાવવા પડે, તો હવે એ જે કામ જે મહત્ત્વનું છે, પાયાનું છે, આના કારણે જે ડ્રોપઆઉટ રેશિયો હતો કે ભાઈ 1 થી 7 ચોપડી ભણીને લોકો ઉઠી જતા હતા, 1000 લોકો, એ બધું બંધ થયું છે, એમાં ઘટાડો થયો છે. કમસે કમ આજે લોકોને થયું છે કે ગ્રેજ્યુએટ થવું પડશે, જીવનમાં કંઈક બનવું હશે, કરવું હશે, તો ગ્રેજ્યુએટ થવું પડશે, એટલે લોકો ભણે છે, મહિલા પુરુષ કરતાં વધારે ભણે છે. તો આ એક એમાંથી નીકળું જ. કૃષિની અંદર દરેક ખેડૂતોને મળવા જવું, ચોક્કસ નવા કયા ખાતરો છે તમારી જમીનની અંદર, ડ્રીપ ઇરિગેશન થયા છે, ઇઝરાયલ ક્યાં છે, ઇઝરાયલની અંદર આજે એના એક છોડને એક ટીપું પાણી પીવું હોય તો કોમ્પ્યુટર બતાવે, પાણી તો 20 ઇંચ વરસાદ પડે છે, એનું જે રિસાયકલિંગ છે 20 ઇંચ વરસાદમાં આખી ઇઝરાયલે ટેકનોલોજી જે વિકસાવી છે, અને એટલી હદે કે ગોળ તરબૂચ નહીં, ચોરસ તરબૂચ પેકિંગ સીધા થાય, ટ્રકમાં સીધા ગોઠવાય, લાલ તરબૂચ નહીં, ભૂરું, કાળું, લીલું, પીળું, જે જોઈએ તે તરબૂચ. તો એની પાસે જે ટેકનોલોજી છે, આ પ્રકારની ટેકનોલોજી માટે અહીંયા વધારે પડતા 2 થી 3 વખત પાક લઈ શકાય, જમીન ફળદ્રુપ બનાવી શકાય, એની જે સમજ પ્રાથમિક આપીને જે અધિકારીઓ નીકળે છે, આવી રીતે અનેક યોજનાની પાછળ આપણા અધિકારી નીકળે છે. ગરીબ કલ્યાણ મેળા, કોઈ વચેટિયા નહીં, સીધું પ્રજાને જે જુએ છે સ્વાવલંબી બનાવવા માટે એને આપવું. કોણ આપે? સરકાર આપે. સરકાર એક જગ્યા બધા પર બોલાવે, આખો સ્ટાફ લાગે. આ સર્વે કેવી રીતે થાય છે? રાજ્યમાં વસતા ગરીબમાં ગરીબ માણસને શું જોઈએ છે એ સર્વે કોણ કરશે? એ આ કર્મચારીઓ કરે છે. એટલે એની મહેનતને આમાં ખપાવવી નહીં. કર્મચારી જે મહેનત કરે છે એના પ્રતાપે રાજ્યની અંદર જે વ્યક્તિને જ્યારે જે આવશ્યકતા વસ્તુ હોય એને મળે છે, ઉપલબ્ધ થાય છે. ગરીબ કલ્યાણ મેળાના કારણે 10,000થી વધુ કરોડ રૂપિયા અને 1 કરોડથી વધુ લોકો એનો સીધો લાભ મેળવી શક્યા છે. આ કોઈ નાની મોટી સિદ્ધિ નથી, ખૂબ મોટી વિશાળ સિદ્ધિ કહેવાય, કે જેને ટૂંકમાં કહેવું હોય તો જે લોકો અત્યાર સુધી કહી ગયા આઝાદી પછી, જે લોકો જે આપણા પૂર્વજો હતા, આઝાદી લીધી શેના માટે? સ્વરાજ માટે, પોતાનું રાજ માટે. શાની કલ્પના હતી? સુશાસનની, કે અમારા લોકો આવશે, અમારા ગરીબ માણસને જીવાડશે, રાખશે, એને કંઈક ને કંઈક એને ફાયદો કરાવશે, અંગ્રેજીની જેમ એને કાપી નહીં નાખે. તો એ સ્વરાજની જે કલ્પના હતી સુશાસન માટે, આ બધા જે આપણા પૂર્વજો મર્યા, એ કે એને શોખ નહીં હતો આઝાદીમાં કે ચલો આજે આપણે આમ કરી નાખીએ, એને હતું કે આ અંગ્રેજો અત્યાચારી છે, હટાવો. એના માટે હટાવો, સુશાસન લાવો, સારું રાજ્ય લાવો. આજે આ સારું રાજ્ય લાવીને જે ગરીબીનું કલંક મિટાવવા માટે આખા રાષ્ટ્રમાં જે પ્રયોગ થયો છે, ગરીબ કલ્યાણ મેળો, ગરીબીનું કલંક મિટાવવા માટે એક વ્યક્તિ જે તનતોડ મહેનત કરે છે, એને સ્વાવલંબી બનાવે છે, એના માટે ખૂબ જરૂરી છે. એ કાર્ય આખા દેશમાં માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળા દ્વારા લોકોને જે જોઈએ તે આપીને સ્વાવલંબી બનાવ્યા છે, સ્વાભિમાનશાળી બનાવ્યા છે, ખુમારીવાળા બનાવ્યા છે, દેશદાજવાળા બનાવ્યા છે, એ ખૂબ મોટી સિદ્ધિ ગણાશે. તમે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નામનો વારે વારે ઉલ્લેખ કરો છો, તો મને પણ એ વાતમાં આગળ વધવાનું ગમશે કે મોદીજી એમ કહે છે કે ગુજરાતને સતત અન્યાય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે, તો કેન્દ્ર કહે છે કે અમે
જેટલી પણ યોજનાઓ છે તે યોજનાઓનું અમલીકરણ જેટલું ગુજરાત રાજ્યમાં થાય છે એટલું કદાચ બહુ બીજા રાજ્યમાં ઓછું થતું હશે. અમે મેક્સિમમ પૈસા ગુજરાતને આપીએ છીએ, તો અન્યાયની વાત ક્યાં આવી? હળહળ તો અન્યાય. જે ગુજરાત કેન્દ્રને ઇન્કમટેક્સના રૂપે કે અનેક રૂપિયાના ટેક્સ રૂપે પૈસા લઈ જાય છે, એની જે જોગવાઈ છે નીતિ રીતિની, એ પૈસા પાછા આપે છે. એટલે એ કંઈ આપે છે એટલે આપણે જે આપણા ગુજરાતના હકના રૂપિયા આપે એ બી પૂરા નથી આપતા. અન્યાય તમને ડગલે ને પગલે ગણાવું. સુરતની વાત કરીએ, આ ટપકટું પાણી રેલવેનું ગરનાળાનું છે, વારંવાર ફરિયાદ કરીએ છીએ, પરંતુ કેમ નથી કરતી? મહાનગરપાલિકામાં ભાજપ છે એટલે. બીજી વાત કરીએ, આપણે પ્લેટફોર્મની વાત કરીએ, 15 વર્ષથી અથડાઈ અથડાઈને વાત કરીએ છીએ કે ભાઈ સુરતનું અમારું વર્લ્ડ ક્લાસ પ્લેટફોર્મ બનાવો, નથી બનાવતી. કેમ? અહીંયા ભાજપના લોકો છે, ભાજપના સાંસદ છે, ભાજપનું શાસન છે, ગુજરાતમાં ભાજપ છે, એટલે હળહળ તો અન્યાય. એરપોર્ટની વાત કરીએ તો એરપોર્ટ માટે લડવું પડે, એની કનેક્ટિવિટી આપણા કરતાં 20 લાખની વસ્તીવાળામાં 8, 10, 12, 16 સુધીની કનેક્ટિવિટી યા 1-2 કનેક્ટિવિટી જે બી લડત કરીને ભાજપે લીધી. એનથી વિપરીત વાત કરીએ તો કેરોસીન, આખા દેશની અંદર કેરોસીન પર કાપ મુકાયો. અન્ય રાજ્યોમાં જ્યાં કોંગ્રેસનું શાસન છે ત્યાં 1%ની અંદર 0.5%, 0.25%, 1%, ભાજપના શાસનમાં વધારે, સૌથી હાઈએસ્ટ ગુજરાત 32%. કેમ ભાઈ? એક ગરીબ માણસના ઘરે ચૂલો કેરોસીનથી સળગે એ પણ ન સળગવો જોઈએ, આ પ્રકારની જે માનસિકતાથી કોંગ્રેસ ચાલે છે, ગરીબના ગાલે તમાચો છે. એનથી ઉલટું, કેરોસીન છીનવાઈ ગયા પછી હવે ગેસના બોટલ છીનવી લીધા, 24 બોટલ નહીં મળે, 6 જ મળે. તો આ ગેસ, કેરોસીન, રોડ, રસ્તા, ગરનાળું, રેલવે ઓવરબ્રિજમાં અમારા કેટલા બધા પેન્ડિંગ, એની પરની પરવાનગી માટે લાઇનમાં ઊભા રહેવાનું, રાહ જોવડાવવી પડે, કોર્પોરેશનના પૈસા ભરાઈ ગયા છતાં રાહ જોવડાવવી પડે. તો ડગલે ને પગલે કપાસની વાત કરીએ, કપાસમાં અમારા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ પરદુ સાહેબે ધોમ ધક્કા તાપમાં આખા સૌરાષ્ટ્રનું આંદોલન કર્યું ત્યારે આ કપાસનું ઠામ પડ્યું. ડગલે ને પગલે એને વીજળી આપવી હોય નહીં ગુજરાત નહીં, ગેસ આપવો હોય ગુજરાત નહીં. ગુજરાત બહારથી લાવશે એટલે સબસિડી વધારે ખર્ચે, મોંઘું પડે, પછી કે ગુજરાત મોંઘો ગેસ આપે છે. એ જે બેવડા સ્ટાન્ડર્ડ છે, ગુજરાતને કંઈ આપવું નહીં. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બેઠા છે ત્યાં સુધી એને અન્યાય કરવો, એ સરકારને અસ્થિર કરવી, સીબીઆઈનો દુરુપયોગ કરવો, એન્કાઉન્ટર આખા આખા દેશના દરેક રાજ્યના એન્કાઉન્ટર લઈ લો તમે, તો ત્યાં કંઈ પૂછાતું નથી. આપણા તો 24 એન્કાઉન્ટર નથી થયા, 25, 50, 100, 200, 250 એન્કાઉન્ટર થયા બધે રાજ્યોમાં, તો ત્યાં કોઈ ઇન્કવાયરી નહીં. અહીંયા ઇન્કવાયરી, કોઈ એવિડન્સ નહીં, અમિત શાહને જેલમાં મૂકી દો. તો આ એક પ્રકારનો અત્યાચાર, અન્યાય અને આપણને અસ્થિર કરવાનો જે પ્રયત્ન છે, મને લાગે છે કે 6 કરોડની જનતા જાણી ગઈ છે. આ અન્યાયનો બદલો લેવા, આ એક ગાલે જે થપ્પડ મારે છે એનો અન્યાયનો બદલો લેવા આખી યુવા પેઢી, આખી જનતા સંપૂર્ણ એવી તત્પર બની છે કે 2012ની ચૂંટણી આવવા તો કોંગ્રેસ છે એને બતાવી દઈએ. 2014 આ 2012 અત્યારે જ, અને 14માં તો આ દેશમાં થવાનું છે. આખા તમે 14ની અંદર જીતવાના જ નથી, તમે બધે હારો છો. મુંબઈ હારી ગયું, દિલ્હી હારી ગયું, તમે રાજસ્થાન પણ પાછું કોંગ્રેસના હાથમાં નહીં આવે, પંજાબ હારી ગયું, તમારા હાથમાં કંઈ નથી આવવાનું. કોંગ્રેસ જ્યાં જ્યાં લડી છે, ઇવન યુપીની અંદર પણ પેલા મુલાયમ લોકો સત્તા લાવ્યા, યુપીની અંદર સ્થાનિક સ્વરાજ્યની અંદર ભાજપની નગરપાલિકા બની ગઈ. કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં આખા દેશમાં નથી. આવી જાય મેદાનમાં, આ 2012માં ખબર પડશે. 2012માં સુરતની 12 સીટ જીતીએ છીએ, ડંકાના ચોટ પર જીતીએ, જેને કોંગ્રેસને જે કરવું હોય, જેવા ભ્રામક ફેલાવો, જે પ્રકારના ષડયંત્ર, વાતો, ગપ્પાઓ, જૂઠાણું, જે ચલો ચલાવો. આ 21મી સદીની પ્રજા બધું જાણે છે. હવે એક જમાનો હતો કે આપણે એને કોંગ્રેસીઓ ગુમરા કરતા હતા, બીક બતાવતા હતા, ઓ ભાજપ આવી જશે, તમને આમ કરશે, લોકો ગભરાતા, ચોક્કસ વર્ગના લોકોને ડરાવતા હતા. બીજી તરફ અભણ માણસોને ડરાવતા, ફોસલાવતા, લલચાવતા હતા. આ તમામ પ્રક્રિયા હવે બંધ થઈ છે,
જ્ઞાનની સદી છે, વિજ્ઞાનની સદી છે. 21મી સદીમાં પ્રત્યેક વ્યક્તિને ખબર છે હવે કે મારા વોટની કિંમત શું છે. આ જૂઠાણાવાળાઓ આજે તો ઘરના ઘરના ફોર્મ આપી ગયા, કાલે આપણું બી ઘર પાછું લઈ જાય. આ પ્રકારની લોકોની માનસિકતા બની છે. ત્યારે મને એવું સ્પષ્ટ લાગે છે કે આ 2012 આ આખા દેશની અંદર એક પરિણામ, એક મેસેજ દેશ અને દુનિયાને આપશે કે ગુજરાતને વિશ્વના ફલક ઉપર મૂકનાર નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચીન હોય, ચાઇના હોય, છેલ્લે હોંગકોંગ ગયા, એની આગળ આપણે જાપાન ગયા, આ બધા જ રાજ્યોની અંદર પણ, અમેરિકામાં પણ ઓબામા કરતાં વધારે પ્રસિદ્ધિ મળી. નવી ટેકનોલોજીનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોકો માટે ઉપયોગ કરવો, એ પણ આપણે 3Dમાં આપણે આગળ વધ્યા. તો આ બધી જ સાધન સગવડ સવલતો ગુજરાતની 6 કરોડની જનતાને આના તમે, હું તો એમ કહું છું કે ગુજરાતનો કોઈ યુવાન કે કોઈ પણ વ્યક્તિ વિદેશમાં ક્યાંય પણ જાય, આખા દેશમાં ક્યાંય પણ જાય, એમ ખબર પડે ને કે ગુજરાતથી આવ્યા છો, તો એ તરત જ કહી દે કે મોદી સાહેબવાલા ગુજરાત. અરે રિક્ષાવાળો પોતાના રિક્ષાના પૈસા છોડી દે, એવી હાલત અન્ય પ્રાંતમાં જ્યારે આ ગુજરાતના લોકો માટે થાય છે, તો આ સિદ્ધિ કોને કોના માટે થઈ છે અમને તો ખબર નથી. અમે છત્તીસગઢ રાયપુર ગયા હતા, અમે રિક્ષાવાળાને વાત કરી, ગુજરાત સાથે નરેન્દ્રભાઈ મોદી નામ આવ્યું તો કે નરેન્દ્રભાઈ મોદી આપકે ક્યાં લખતે, હું અમારા પાર્ટી કા નેતા હૈ, બસ રિક્ષા રૂક ગઈ, આ ગયા સાહેબ હમ પૈસા નહીં લે ગયે, મોદી સાહેબ કા નામ લિયા આપને, ઉનકે વહાં સે આ રહે હો, પૈસા ભી નહીં લેગા. એસા વાતાવરણ પૂરે દેશ મેં હૈ. વો અબ 2014 સે પહેલે મેં માનતા હું કે 2012 કે ચુનાવ કે બાદ, ગુજરાત વિધાનસભા કે ચુનાવ કે બાદ પૂરા દેશ કે અંદર એક પ્રકાર કા માહોલ આયેગા, વો 1975 જેસા માહોલ આયેગા કે કોંગ્રેસ હટાઓ દેશ બચાઓ. થેન્ક યુ વેરી મચ પુર્ણેશભાઈ. તો દર્શક મિત્રો, ખૂબ વિસ્તૃતતાથી સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પુર્ણેશભાઈ મોદીએ પોતાના જવાબ આપ્યા. પુર્ણેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર સુરત ચેનલના ટક્કર કાર્યક્રમમાં વાત કરવા માટે. આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને સાબિર અલી સૈયદને રજા આપશો. નમસ્કાર.